હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજ તો 26 જાન્યુઆરી છે, એટલે ગણતંત્ર દિવસ. તો અમારા તરફથી તમને બધાને હેપી રિપબ્લિક ડે. અને આજ તો વિયનની સ્કૂલે ફંક્શન હતું 26 જાન્યુઆરીનું, એટલે વિયનને ડાન્સ કરવાનો હતો. તો વિયન સવારે 7:30 વાગ્યામાં વયો ગયો હતો સ્કૂલે, અને અત્યારે આવી ગયો છે ઘરે. અને મમ્મી પપ્પા અને ભાવેશભાઈની ગયા છે બાર ગામ, નક્ષિતને ભેગો લેતા ગયા છે. અને વિયન સ્કૂલેથી આવી ગયો હતો, પણ પપ્પાને એની પાછળ થાય એટલે પ્રકાશ લઈ ગયા હતા એને ગામમાં, અને ગામમાં લઈ ગયા હતા અને હેર કટિંગ કરાવતા આવ્યા છે. તો વિયનને હેર લોંગ કરવા છે, એટલે વધારે કટિંગ નથી કરાવ્યા, ખાલી સેટિંગ જ કરાવ્યા છે. અને ભાઈ બાપ દીકરો ગામમાં ગયા હતા અને હેર કટિંગ કરાવતા આવ્યા છે. તો હાલો હવે આપણે ઘરે જાય અને કંઈક રસોઈની તૈયારી કરી. અને અહીંયા વાડામાં હોય એટલે પાછળ રોડ છે, એટલે બેકગ્રાઉન્ડમાં વાહનનો અવાજ આવતો હોય તો ચલાવી લેજો. Hold me close till I get up. Time is barely on our side. What's left? The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. Vian, school le thi avi gyo. Asu coat boot bathi kadi nahi ku. ડાન્સ કરવા ટાણે હજી બને છે ચા. તારા કોસ્ચ્યુમ કેવા હે બતાવ તો ખરી. ઉભો રે કાઢમાં હજી. ડાન્સ કેમ કર્યો તો એ તો કર, વાળ તો જો ટોપી પહેરીને થઈ ગયા. ડાન્સ કેમ કર્યો તો ખમ કાઢી દઉં, કાઢી દઉં ખમ, ભૂખે લાગી ગઈ. અને વિયન અત્યારે સુઈ જવાનું છે, પણ જો એ ફોર વ્હીલ હલાવવા માંડ્યો છે. ફોર વ્હીલ હલાવીશ કા? સ્કૂલે કેવો ડાન્સ કર્યો તો હે? 99.99 હે. તો અત્યારે હું સુઈ ન જ જાઉં હવે?
સુઈ તો જવું પડે, નકર મમ્મા શું કરે? મમ્મા જો તો નવાણું કોઈ નવાણું છે મારી ગાડી તો હે, બધા ભાવ આવ્યા એટલે બધા ભાવ આવ્યા જતી પડે. કેટલા ની આવે તો રાજુભાઈ આવ્યા 3:30 એટલે પછી ચા બનાવ્યો અને બધાએ ચા પી લીધો. પ્રકાશ ને વિયાનભાઈ જો શેરીમાં ક્રિકેટ રમવા માંડ્યા છે. વિયાનની દાવ આવી છે. હેલો, કોની પપ્પાની દાવ આવી વી? હાલો આઉટ પેલા જ બોલ માં. હાજુ રહેવા દે, જોઈ રમવા જેવું. બેટ તૂટી જવાનું, જો અંદર આવ્યો તૂટી ગયું. નીકળી ગયા છે એટલે હમણાં પહોંચી જશે અને પછી આપણે જાશું જેડીસીમાં. જો અમે જેડીસીમાં આવી ગયા ને વિયાન થાકી ગયો. હાલી હાલી થાકી ગયો કે ખાલી હું તાવ આવ્યો હતો ને એટલે નાનો થઈ ગયો. મોટા મોટા બોર આવ્યો પણ કાચા હે વિયાન. ચાખી લ્યો ને પણ મારો હાથ નાખતો ને એવો કાંટા લાગશે. કાચા છે બધા રેવાતીઓ ને ખોટે ખોટા. હાલો બીજી બોયડી બતાવું તમને. મધુરામ ગાડી
અહીંયા મસ્ત સનરાઈઝ થઈ ગયું છે અને પ્રકાશ રનિંગ કરે છે, કે દેખાતા નથી વિયાન? દેખાય તો કેજે તાર પપ્પા. વિયાન હવે શું? વિયાન બોર ખાતા, બોર ખાતા. હે, પછી મમ્માને કાંટા કેટલા લઈ ગયા? મમ્મા ઘરે જઈને કાઢી લેજો. હં, નકર શું થાય? નકર ખટક છે ને તો લોહી મરી જાય. હાલો કાઢી લઈશ. હવે પ્રકાશ ક્યાંય દેખાતા નથી, આવે પછી હું એક્ટિવાની એક્સેસની એક ચક્કર મારી લઉં અને પછી જાય ઘરે. કાવ્ય બોટલ ક્યાં? એ દેખાણા જો તાર પપ્પા. ક્યાં? એ આવે જો, આયલા આવે, દેખાય. હાલો આવી ગયા છે. હવે આપણે એક્સેસની ચક્કર મારી લઈ અને પછી જાય ઘરે. મમ્મા જો બે ચક્કર સનરાઈઝ હો ગયા હે ઓર અંધેરા ભી થોડા થોડા હો ગયા હે ઓર પ્રકાશ રનિંગ કરકે વાપસ આ ગયે હે. હાલો ઝડપથી આવો. જો વિયન હે ને આવતો રહ્યો રનિંગ કરતો કરતો. કા વિયન? પપ્પા તો રનિંગ ગઈ નથી કરતા કે તો. હવે થાકી ગયા. બોલ વિયુ, આપણે બોર પાડતો હતા ને ત્યાં રનિંગ કરી લીધી. તો આપણે કોબી ઉતારી લીધું છે. નક્ષિત, એ નક્ષિત, હાય. આવલો પ્લેન ઉડીને જાતો ખબર ગોતતા. હું ગોતતા નહી. નક્ષિત કોબી લેવા આવ્યો તો કા? નક્ષિત તો હાલો વાળાના તાજા કોબીનું શાક બનાવી નાખી. અમે તો એક બે વાર બનાવી નાખ્યું હે અને પાછું કા ફુલાવર હજી એવડા મોટા હે, પણ હવે રોજ રોજ કેટલું રોજ રોજ કેટલું ફુલાવર ને કોબી ખાવ કા. આજ વારો આવ્યો તો અત્યારે બનાવી નાખી. તો અહીંયા વાળાના તાજા કોબીનું શાક બની ગયું છે મસ્ત. કોબી અને અહીંયા પ્રકાશ જમવાય બેસી ગયા. જોવો અને પૂજા અહીંયા ઘરમાં ગરમ રોટલી બનાવે છે. પછી શું કર્યું તે દીપડા ને? અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને પ્રકાશ ગયા છે ક્યાંક બહાર આટો મારવા માટે અને વિયાન ને નક્ષિત ને એ ભાઈ બહાર બેઠા છે મમ્મી પપ્પાની તાપે છે ત્યાં. અને આજનો આખો દિવસ અમારો કઈક આવો રહ્યો.
તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા વ્લોગમાં. બાય બાય.